કઈ સહેલિયાથી હું મનીષા આજે તમારા માટે લઈને આવી છું એક ભરત ગૂંથણનો એક બે સ્ટીચ શીખવાડીશ. એક છે ગાંઠ ટાંકો અને બીજો છે પોલો ટાંકો. તો આપણે આ રીતે એક મેં નાનું ફૂલ બનાવ્યું છે, એમાં વચ્ચે જે ડોટ છે ત્યાં આગળ આપણે પહેલાં ગાંઠ ટાંકો લઈશું. સૌપ્રથમ હું તમને ગાંઠ ટાંકો કેવી રીતે લેવાનું એ શીખવાડું છું. તો સોય આ રીતે નીચેથી ઉપર લેવાની છે અને આપણે સાત આંટી મારવાની છે. મેં અહીંયા બે તાર યુઝ કર્યા છે થ્રેડના અને સાત આંટા લીધા છે. તમારે સપોઝ મોટી ગાંઠ લેવી હોય તો તમે વધારે આંટી પણ લઈ શકો છો. અને આ રીતે ફિટ કરી દેવાનું અને જે જગ્યાએથી સોય કાઢી હોય ત્યાં જ નીચે ઉતારી દેવાનું. એટલે આપણો ગાંઠ ટાંકો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. અને પાછળ આ રીતે ગાંઠ મારી દેવાની એટલે આપણો ગાંઠ ટાંકો એકદમ સરસ કમ્પ્લીટ થઈ ગયો. અને ખૂબ જ ડિસન્ટ લાગે છે. તમે કોઈ પણ ડ્રેસ કે કુર્તી માં આ ઓલ ઓવર ડિઝાઇન કરવી હોય તો પણ સરસ લાગે. નેકલાઇન સ્લીવ્સમાં આ રીતે નાના નાના ફૂલ કરો. તો સપોઝ તમારી પાસે દુપટ્ટો હોય તો દુપટ્ટામાં ઓલ ઓવરમાં આવી નાની નાની બુટ્ટી છપાવીને ભરશો તો પણ ખૂબ જ સરસ લાગશે. સાડીમાં પણ ઓલ ઓવર તમે આ રીતે ભરી શકો છો. આ બીજી વખત હું તમને બતાવી રહી છું, મેં અહીંયા બે જ થ્રેડ યુઝ કર્યા છે. તમે ત્રણ થ્રેડ પણ યુઝ કરી શકો છો, પણ બે થ્રેડથી ફિનિશિંગ ખૂબ જ સરસ આવે છે. અને ઓલવેઝ એન્કરનો થ્રેડ યુઝ કરવાનો, એ હું તમને મારા દરેક ભરત ગૂંથણના વિડીયોમાં જણાવું છું. આ રીતે મેં અહીંયા બધા જ ફૂલમાં ગાંઠ ટાંકો વચ્ચે લઈ લીધો છે અને પાંદડીમાં આપણે પોલો ટાંકો લઈશું, એ હું તમને ગાંઠ ટાંકો પછી બતાવું છું. ખૂબ જ સરળ છે અને એકદમ ફટાફટ થઈ જશે. હવે સોય જ્યાંથી કાઢી હોય ત્યાં જ આપણે નીચે ઉતારી લેવાની છે. આ રીતે હું પાંચે પાંચ ફૂલમાં ગાંઠ ટાંકો લઈ લીધો. મેં તમે જોઈ શકો છો. હવે આપણે પોલો ટાંકો સ્ટાર્ટ કરીએ. તો પોલો ટાંકા માટે જ્યાં પાંદડી હોય ત્યાં આગળ આ રીતે પહેલાં સોય નાખવાની અને પાંદડી પૂરી થતી હોય ત્યાં સામે સોય કાઢી લેવાની. દોરો હંમેશા સોયની આગળ રાખવાનો આ રીતે, અને પછી જ્યાંથી સોય કાઢી હોય ત્યાં જ સોય નીચે નાખી દેવાની અને બાજુની પાંદડીમાં જ્યાંથી પાંદડી શરૂ કરવાની હોય ત્યાં પાછી સોય કાઢી લેવાની. ત્યાં ફરીથી આપણે ત્યાં આગળ જ્યાંથી સોય કાઢી હતી ત્યાં જ પાછી નાખીશું અને એની એક્ઝેક્ટ સામે જ્યાં પાંદડી પૂરી થતી હોય ત્યાં નાખવાની, થ્રેડ આગળ રાખવાનો. આ રીતે પોલો ટાંકો આવી જશે અને ત્યાં જ સોય નીચે ઉતારી દેવાની છે. અહીંયા પણ મેં બે જ તાર યુઝ કર્યા છે. તમારે થોડું વધારે મોટી પાંદડી હોય ને એવું હોય તો તમે ત્રણ તાર યુઝ કરી શકો છો. અને એન્કરની આંટી જ યુઝ કરી છે. તો આ રીતે નાના નાના ફૂલ તમે આગળ મેં બતાવ્યું તેમ દુપટ્ટામાં, સાડીમાં, કોઈ પણ ડ્રેસની કુર્તીમાં ઓલ ઓવર પણ કરી શકો, નેકલાઇનમાં કે સ્લીવ્સમાં એવી રીતે પણ કરી શકો. હું અહીંયા મેં મારી એક કુર્તીમાં પોલો ટાંકો અને ગાંઠ ટાંકો આ જ રીતે નાના નાના ફૂલ બનાવ્યા છે, એ તમને અત્યારે બતાવું જ છું. તમે જોઈ લેજો, એ ખૂબ જ ડિસન્ટ લાગે છે. તો આ રીતે હું બધા જ ફૂલમાં પોલો ટાંકો લઈ લઈશ. એકદમ ફટાફટ થઈ જાય છે આ વર્ક અને ડિસન્ટ લાગે છે.
અહીંયા મેં મારી ડ્રેસની કુર્તી પર આ રીતે નેકલાઇનમાં કર્યું છે, તમે જોઈ શકો છો. મેં સાથે મિરર વર્ક પણ કર્યું છે. મિરર વર્ક કેવી રીતે કરવાનું તેનું મેં તમને વિડીયો આની પહેલાં પણ બતાવ્યો છે. તેની લિંક હું અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ, તો તમે એમાં જોઈ લેશો. ખૂબ જ ડિસન્ટ લાગે છે. મેં મારી કુર્તીના કલર પ્રમાણે કોમ્બિનેશન લીધું છે. તમે જે રીતે તમારી કુર્તીનો કલર હોય એ પ્રમાણે કોન્ટ્રાસ્ટ મેચિંગમાં તમે થ્રેડનો યુઝ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ DIY સહેલિયા.